સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો 75મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી। પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાના 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી। રાષ્ટ્રગાન બાદ શાળાના વિદ્યાર્થીઓ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોનું પ્રમાણપત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો તાલુકા સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ સહિત ઓફિસ સ્ટાફ, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ ભાવનાબેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપ સર્વને 75મા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947નો રોજ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો ત્યારબાદ આપણે અનેક બાબતોમાં વિકાસ કર્યો છે। નવું બંધારણ, નવી શિક્ષણ વ્યવસ્થા, આ ઉપરાંત અનેક બાબતોમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ। આજે વીજળી, સિંચાઈ દ્વારા પાણી, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, અત્યંત આધુનિક સુવિધાયુક્ત જનસેવા કેન્દ્રો, સરકારી કચેરીઓ, કન્યા કેળવણીના અનેક કાર્યક્રમો અને યોજનાઓ, આ બધા કરતાં વિશેષ પારદર્શી વહીવટ આજે સરકારશ્રીની કોઈપણ યોજના રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચી શકી છે, આ કોઈપણ રાજ્યની પ્રગતિની પારાશીસી કહી શકાય। તાજેતરમાં સરકારશ્રી દ્વારા 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે અનેક પ્રજાલક્ષી યોજનાઓના ફળશ્રુતિ આપણે પ્રાપ્ત થઈ છે, જેમાં જ્ઞાન શક્તિ, ગંગા સ્વરૂપા સહાય યોજના, અન્નોત્સવ, વિકાસ દિવસ, નારી ગૌરવ દિવસ, આ તમામ આખરે તો પ્રજાના હિતમાં જ છે। છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે પ્રાંતિજ તાલુકાના તમામ નાગરિકોનો હું અભિનંદન પાઠવું છું કે કોરોનાના સમયમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને તમામે વહીવટીતંત્રને પૂરતો સાથ સહકાર આપ્યો છે, પરંતુ હજુ કોરોના સંપૂર્ણપણે નાબૂદ નથી થયો ત્યારે સાવચેતીની તમામ બાબતોનું આપણે ધ્યાન રાખીએ, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ અને માસ્ક પહેરવીએ, તેમજ તમામ નાગરિકશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે જે લોકોને વેક્સિન હજી બાકી છે, સેકન્ડ ડોઝ બાકી છે, તેઓ તેમના સમય આવે એનું વેક્સિન લઈ લે। પુનઃ આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। જય હિન્દ, જય ભારત। આભાર માનનીય નાયબ કલેક્ટર સાહેબનો। 75મો સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે માનનીય પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સોનલબા પટેરિયાના હસ્તે કરવામાં આવ્યું છે। એમને જેમ ઉદ્બોધનમાં બહુ સારી વાતો આપણને સમજાવી કે સોશિયલ ડિસ્ટ, હમણાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ગઈ છે, ત્રીજી લહેર હજુ અવેઇટેડ છે, તો એના માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન છે, માસ્ક છે, એવી સરકારી ગાઈડલાઇનનું પાલન કરીએ, તેમજ હમણાં આપણો દેશ 75મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે, એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો એમાં આપણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એમને, આપણા જે દેશના ઘડવૈયાઓ છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। પણ ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જ આપણે શ્રદ્ધાંજલિ નથી આપવાની, મારે સર્વ નગરજનોને વિનંતી છે કે પોતાની ફરજોનું પાલન કરે, સ્વચ્છતા જાળવે, એ બીજા બધા જે સરકારશ્રીના નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એનું પાલન કરે। બીજું કંઈ નથી કહેવું, મારે સમગ્ર પ્રાંતિજ જનતાને પણ આ 75મા સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વને તાલુકા વહીવટીતંત્ર તરફથી હું શુભેચ્છા પાઠવું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTV ના માધ્યમથી પાઠવું છું।